આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। સુરતમાં કોંગ્રેસ મોઘવારી રૂપી રાવણના પુતળાનું દહન કરતા 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી। સુરત શહેર કોંગ્રેસ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે મોંઘવારી રૂપી રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિત કાર્યકર્તાઓ ત્યાં પહોંચીને પુતળા દહનની શરૂઆત કરી તે પહેલા જ અડફા પોલીસે પુતળું કોંગ્રેસ કાર્યકર્તાઓ પાસેથી ઝૂંટવીને 15 લોકોની અટકાયત કરી। મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। મોદી સરકારના શાસનમાં સતત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, તેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું જીવવું દુષ્કર થઈ ગયું છે। પેટ્રોલ ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તેના કારણે ટ્રાન્સપોર્ટથી લઈને અન્ય તમામ ચીજ વસ્તુઓ પર મોંઘવારીનો બોજ પડી રહ્યો છે। આવી સ્થિતિમાં આર્થિક રીતે મધ્યમ અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે, છતાં પણ સરકાર તેના નિયંત્રણમાં લાવી શકી નથી। કોંગ્રેસના કાર્યકર્તાઓ સરકારની આર્થિક નિષ્ફળતાને પ્રતિકાત્મક રીતે મોંઘવારીનું પુતળા દહન કરવાનો કાર્યક્રમ આપી વિરોધ નોંધાવ્યો હતો। સુરત કોંગ્રેસના નેતા નૈસધ દેસાઈએ જણાવ્યું કે દશેરાના દિવસે અસત્ય ઉપર સત્યનો વિજય થયો હતો। રાવણને રાક્ષસના પ્રતિક તરીકે રાખીને તેના દહનનો કાર્યક્રમ વિજયાદશમીના દિવસે કરવામાં આવતો હોય છે। આજે મનુષ્ય સામે રાક્ષસ તરીકે પ્રતિકાત્મક રીતે જોઈએ તો મોંઘવારી આજે રાક્ષસને જેમ લોકોનું જીવવું દુષ્કર કરી દીધું છે, ત્યારે મોંઘવારીના પુતળા દહનનો કાર્યક્રમ કર્યો હતો, ના કે કોઈ મુખ્યમંત્રી કે વડાપ્રધાનના પુતળાનું દહન કરવામાં આવી રહ્યું હતું, છતાં પણ પોલીસે અમારી અટકાયત કરી છે, જે દુઃખદ બાબત છે। રિપોર્ટ સતડે ન્યૂઝ સુરત। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।